નમસ્કાર મિત્રો, બિયરવરે ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષા અગત્યના વિડીયો, અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ. તો મિત્રો, ટાટની પરીક્ષાનું જે જાહેરનામું આવ્યું છે અને ટાટના જે ફોર્મ ભરાણા છે, ફોર્મ ભરાય છે મતલબ કે, તો એના આધારે છે ઘણા બધા ઉમેદવારોના મનમાં છે થોડાક અમુક પ્રશ્નો એવા છે જે મનમાં ડાઉટ થઈ ગયા છે અત્યારે. તો એવા અમુક પ્રશ્નો છે આ એક વિડીયોની અંદર તમને લઈને હું છું, કવર કરીને જવાબ આપવાનો છું. બાકીના બીજા કોઈ પ્રશ્નો આવશે હશે તો નેક્સ્ટ વિડીયોમાં તમને અત્યારે મતલબ માહિતી આપીશ, પણ હાલ પૂરતે જે થોડાક પ્રશ્નો છે એ આપણે જોઈએ. જેની અંદર પહેલી વાત કરવામાં આવે તો એક પ્રશ્ન આવે છે કે આગળની માર્કશીટ વેલિડ રહેશે? મારે 129 માર્ક્સ છે ટાટ વનમાં. તો અગાઉની જે માર્કશીટની વાત, અગાઉ જે ટાટ લેવાની હતી એક્ઝામ એની વાત ચાલે, તો જો એની વાત કરવામાં આવે ને મિત્રો, તો મને જ્યાં સુધી આઈડિયા આવે છે, જ્યાં સુધી સમજ પડે છે ત્યાં સુધી નવી પરીક્ષા લેવાશે. તો નવી પરીક્ષામાં નવા ઠરાવમાં સ્પષ્ટ લખેલ છે કે અગાઉ પરીક્ષાને લગતા જેટલા બી ઠરાવ હતા એ બધા રદ થઈ ગયા, બરાબર? તો એના આધારે અગાઉની પરીક્ષાના જેટલા બી ઠરાવ છે રદ થઈ ગયા છે, પ્લસ એ માર્કશીટની જે વેલિડિટી બાબતનો ઠરાવ હતો એ પણ રદ થઈ ગયો ગણાય એક રીતે જોવા જઈએ. તો અગાઉની માર્કશીટ બધી છે વેલિડ કોઈ ગણાશે નહીં. નવી માર્કશીટ જે આવશે, આજે નવી ટાટ જે પરીક્ષા લેવાશે, અહીંથી નવેસરથી નવો દાવ આખી વસ્તુ શરૂ થાય છે. એટલા માટે આ પરીક્ષામાં જે માર્ક્સ આવશે, જે માર્કશીટ તમારી બનશે, એ તમારી છે આગળની ભરતીમાં તમને કામ લાગશે. એટલે આમાં તમારે પાસ થવું ખૂબ જરૂરી બને છે, આવું હું ફીલ કરું છું, મને એવું લાગે છે, બરાબર? બાકી તો રાજ્ય પરીક્ષા બોર્ડમાં તમે ફોન કરીને છે એક્ઝેક્ટ જાણી શકો છો. બાકી તમને જે જવાબ મળશે લગભગ આ ટાઈપનો જવાબ મળશે. ત્યારબાદ આગળ છે એ બીજો એક સવાલ બધાના મનમાં આવે છે કે સર આમાં માઇનસ સિસ્ટમ 0.25 ખોટા જવાબ દીઠ છે. તો કોઈ પ્રશ્નનો જવાબ ના ટીક કરે તો પણ માઇનસ થશે. જો આ સવાલ છે ને, જસ્ટ હજી ગઈકાલ રાતે તે નોટિફિકેશન શાંતિથી વાંચતો હતો ત્યારે જ આ પ્રશ્ન મારા મનમાં પણ આવ્યો હતો. કેમ કે નોટિફિકેશનમાં એવો જ ઉલ્લેખ કરેલો છે કે પરીક્ષાનું માળખું જે કંઈ પણ છે એમાં તમારે ચાર સવાલ જ આપવામાં આવશે, મતલબ ચાર ઓપ્શન જ આપવામાં આવશે અને માઇનસ સિસ્ટમ છે. બેઝિકલી બનતું શું હોય છે કે માઇનસ સિસ્ટમ આપવામાં આવતી હોય છે ત્યારે તમને છે નોટ એટેમ્પ્ટ નામનો ઈ એક ઓપ્શન આપે છે, લાસ્ટ પાંચમો ઓપ્શન આપે છે, જેથી ઉમેદવારો છે એ પાંચમો ઓપ્શન સિલેક્ટ કરે તો એને માઇનસ પણ નથી થતા અને માર્ક્સ પણ નથી મળતા, જેથી કરીને એને લોસ ન થાય. પણ અહીંયા શું બને છે, અહીં તમને ચાર જ ઓપ્શન આપેલા છે, પાંચમો ઓપ્શન આપવાનો આમાં કોઈ ઉલ્લેખ કરેલો નથી. હવે એ બે વસ્તુ બને છે જે મારી એક ભાઈ સાથે વાત થઈ છે, ચર્ચા થઈ છે, એને પ્રમાણે વાત કરું તો આમાં બે ઓપ્શન બની શકે. એક ઓપ્શન તો કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા છે એ સ્પષ્ટતા કરવી જોઈએ તો કરશે પરીક્ષા વખતે કે પેપર વાંચતે કે જે જવાબ જે કંઈ પણ છે ચાર ઓપ્શન એમાંથી કદાચ કોઈ સિલેક્ટ કરતું જ નથી તો એને માઇનસ ન કરવા, આ એક ઓપ્શન બની શકે. અને બીજો ઓપ્શન તો જે એઝ ઇટ ઇઝ છે એ જ છે કે પાંચમો ઓપ્શનને આપવો જોઈએ જેથી ઉમેદવારોને તકલીફ પડે નહીં, એ નોટ એટેમ્પ્ટ સિલેક્ટ કરે. બાકી જો જવાબ સિલેક્ટ નહીં કરો અને એ ખોટામાં ગણા જાય છે તો ઘણા બધા ઉમેદવારોને છે એમાં તકલીફ થશે, કેમ કે જવાબ આવડતો જ નથી અને તમારે ખોટો સિલેક્ટ કરીને આવવાનો છે. તમે નહીં સિલેક્ટ કરો તો બી ખોટો બનશે અને કોઈ સિલેક્ટ કરશો તો બી ખોટો પડશે, આવું બની શકે. એટલા માટે આમાં છે એ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જેને કોઈ સ્પષ્ટતા કરવી જોઈએ અથવા તો પેપર આવતા પહેલાં જ આને કોઈ સૂચના આવી જવી જોઈએ જેથી ઉમેદવારોને રાહત મળે કે જવાબ ટીક નહીં કરે તો માઇનસ થશે કે નહીં. હાલમાં એનો કોઈ ઉલ્લેખ નથી એટલે તમને હું જાજુ કહી નહીં શકું, આ બાબતે ચર્ચા ચાલી રહી છે. યોગ્ય જવાબ આવશે તો ગ્રુપમાં તમને આની જાણ કરી દેવામાં આવશે. ત્યારબાદ આગળનો સવાલ છે એ આ પણ એક સવાલ બધાના મનમાં થોડોક રહે છે કે પ્લીઝ સર ભાષાવાળાની ક્લિયર માહિતી આપવા વિનંતી, બે માધ્યમની બુક્સ વાંચવાની, ફર્સ્ટ લેંગ્વેજ અને સેકન્ડ લેંગ્વેજ. જો આનો બી હું જ્યાં સુધી મતલબ સમજું છું, હું જ્યાં સુધી ઠરાવ જે મેં નોટિફિકેશન વાંચ્યું છે એના આધારે જો તમને વાત કરવામાં આવે ને મિત્રો, તો તમે જે માધ્યમમાં એક્ઝામ દેવા માંગો છો એ માધ્યમનું પેપર આવશે. પહેલી વાત તો આ ક્લિયર, ગુજરાતી માધ્યમ, હિન્દી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ, ત્રણ માધ્યમના પેપર છે. એમાં તમે જે માધ્યમમાં એક્ઝામ દેવા માંગો છો એ એક્ઝામનું પેપર તમારી પાસે આવશે અને એ એક્ઝામનું પેપર આવશે તો એ એક્ઝામ એ જ માધ્યમને લગતા રિલેટેડ બુક્સની આવી શકે, આવું મારું અંગત મંતવ્ય છે. દાખલા તરીકે તમે ગુજરાતી માધ્યમમાં એક્ઝામ દેવા માંગો છો તો ગુજરાતી માધ્યમમાં જે વિષયો ભણાવતા હોય છે તમારા ભાષાના, દાખલા તરીકે ગુજરાતી પ્રથમ ભાષા છે અને ઇંગ્લિશ દ્વિતીય ભાષા છે, હિન્દી દ્વિતીય ભાષા છે, તો આ ટાઈપની જે રીતની રહી છે બુકો તો એ પ્રકારની જ તમારી પાસે આવી શકે, એ જ તમારે વાંચવાની રહેતી હોય છે, આવું હું માનું છું. છતાં બી રાજ્ય પરીક્ષા બોર્ડમાં તમે છે આ બાબતે સંપર્ક કરી કોલ કરીને તમે જાણી શકો છો કે એક્ઝેક્ટ કઈ બુક વાંચ્યું, કેમ કે નોટિફિકેશનમાં એનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી. ઉમેદવારો અહીંયા એટલા માટે જ હેરાન થયા છે કેમ કે બધાને મૂંઝવણ થઈ છે કે બે બુક વાંચવી કે એક જ બુક વાંચવી, પ્લસ સમય ઓછો છે, બહુ ઓછો છે. એટલા સમયમાં જો ચાર મતલબ બે માધ્યમની બુક કદાચ વાંચવાના આવે તો પ્રોબ્લેમ થવાની શક્યતા વધી જાય છે. એટલા માટે મને જે સમજે છે એના આધારે કહો તો તમે જે માધ્યમમાં એક્ઝામ દેવા માંગતા હોવ છો એ જ માધ્યમની બુક તમારે વાંચવાની રહેતી હોય છે, બીજા માધ્યમની બુક તમારે વાંચવાની હોતી નથી. ત્યારબાદ આગળનો સવાલ છે, થોડોક મજા આવે એવો છે. ટાટની વર્ણનાત્મક પરીક્ષામાં એટલે કે જે મેન્સ એક્ઝામ લેવાની છે એમાં આન્સરશીટ કેવી આવશે?
લીટી વાળી કે બ્લેન્ક પેજ વાળી? હવે તો ભાઈ આનો કોઈ તમને જવાબ તો કઈ રીતના આપી શકું, લીટી વાળી આવશે કે બ્લેન્ક પેજ વાળી આવશે, જે આવે તમારે લખવાનો મતલબ છે. એક લીટી આવે કે દસ લીટી વાળી આવે કે એક લીટી મતલબ ચાર ચાર લીટી આવે છે, એ ટાઈપ કોઈ બી માર્કશીટ આવે છે, મતલબ કોઈ બી આન્સર શીટ આવે છે, કોઈ ફરક પડતો નથી. તમારે વર્ણાત્મક છે, તમારે લેખિત લખવાનું છે. હવે તમને લીટી વાળી આપે કે કોરી આપે, પણ પોસિબિલિટી હોય લીટી વાળી જ આપતા હોય છે, કેમ કે બ્લેન્કમાં લખવું પોસિબલ થોડુંક બનતું નથી, કેમ કે ઉપર નીચે થઈ જાય, સાઇઝ નાની મોટી કાંઈ પણ થઈ શકે. લીટી વાળી હોય તો તમે એક્ઝેક્ટ લખી શકો છો, મોસ્ટ ઓફ લીટી વાળી જ માર્ક્સ તમારી આન્સર જે આવતી હોય છે, આન્સર શીટ એ આવતી હોય છે, એટલે એની કોઈ ઉપાધિ કરો નહીં. ત્યારબાદ એક સવાલ એ પણ છે કે સર ગવર્મેન્ટ જોબ છે તો આમાં એપ્લાય કરવા માટે એનઓસીની જરૂર પડે? તો જો જેટલા બી ગવર્મેન્ટ જોબવાળા છે, પરીક્ષા આપવા માટે એનઓસીની કોઈ જરૂર હોતી નથી, બરાબર? પરીક્ષા માટે તમારે કોઈ એનઓસી લેવાની જરૂર હોતી નથી, કેમ કે પરીક્ષા રવિવારના દિવસે આવે છે, રવિવાર છે આપણો રજાનો દિવસ હોય છે, તો રજાના દિવસે તમે છે એક્ઝામ દઈ આવો, તમને કોઈ પ્રોબ્લેમ આવતો નથી, કોઈ સમસ્યા આવતી નથી, એના માટે કોઈ એનઓસી લેવાની જરૂર હોતી નથી. હા, એનઓસીની જરૂર ક્યાં પડે છે? જ્યારે તમે ચાલુ જોબ હો અને ભરતી માટે એપ્લાય કરો છો ત્યારે તમારે એનઓસી લેવાની જરૂર પડતી હોય છે, કેમ કે તમે છે એક જોબ છોડીને બીજી જોબમાં જવા માટેની અરજી કરો છો, એટલા માટે ત્યારે જરૂર પડશે. આ તો તમે ખાલી એક પેલું પગથિયું ચડવા માટે પરીક્ષા આપો છો, પરીક્ષા તો કોઈ બી વ્યક્તિ આપી શકે છે, તમે ગમે ત્યારે પરીક્ષા આપી શકો છો ગમે એટલી વખત, એમ માટે એનઓસી કોઈ લેવાની જરૂર હોતી નથી. ત્યારબાદ આગળનો સવાલ છે, એક એવો સવાલ આવે છે કે એજ લિમિટ કેટલી છે? હવે જો પરીક્ષા વખતેની જે કંઈ પણ વાત છે તો એમાં છે એજ લિમિટ કોઈ હોતી નથી, ભરતી માટે એજ લિમિટ આવે છે, એ ખાસ યાદ રાખજો. પરીક્ષા માટે કોઈ એજ લિમિટ હોતી નથી, પણ એકંદરે તમે જોવા જાવ ને તો તમે તમારી રીતે અનુમાન લગાવી શકો છો, કેમ કે ભરતી વખતેની જે એજ લિમિટ છે એ તમારી દાખલા તરીકે અત્યારે પરીક્ષા લેવાય છે, કોઈ એક્ઝામ દાખલા તરીકે ટાટ લેવાય છે, અને આ સમય દરમિયાન તમારી એજ છે એ ભરતી માટેની જે એજ લિમિટ છે એની આસપાસ જ છે, બરાબર? દાખલા તરીકે આપણે ઉદાહરણ તરીકે સમજીએ કે એ ટાટ માટેની જે ભરતી હોય છે એમાં ઉદાહરણ તરીકે તમારી છે એ 40 એજ હોવી જોઈએ દાખલા તરીકે, બરાબર? તો તમારી જે આ ટાટની એક્ઝામ લેવાય છે તો એક્ઝામ વખતે તમારી ઉંમર છે 38-39 હોય તો તમને વધારે બેનિફિટ રહે, કેમ કે એક બે વર્ષ સુધીમાં ભરતી આવે તો તમે એલિજિબલ થાવ ભરતી માટે, પણ તમારી હાલની ઉંમર જ 40 છે કે 41 છે અને તમે એક્ઝામ આપો છો પણ ભરતી માટે લિમિટ કેટલી છે તો કે 40 જ છે, તો તમે એના માટે એપ્લાય કરવા માટે એલિજિબલ બનતા જ નથી, કદાચ તમે ગમે તેટલી વખત પરીક્ષા પાસ કરશો કોઈ ફરક નહીં પડે, ખ્યાલ આવે છે? મતલબ તો એક રીતે જોવા જાવ ને તો જે ભરતી માટેની એજ લિમિટ છે, ભરતી માટેની જે પ્રોબ્લેમ છે, મતલબ જે લિમિટ આપવામાં આવેલી છે એ જોઈ લેવી, અને એના પછી તમારે છે આના ઉપર અનુમાન લગાવવું કે મારી એજ લિમિટ એટલી થઈ જાય છે ભરતી વખતે સમય સુધીમાં તો હું એક્ઝામ આપું તો મને ફાયદો થાય છે કે નહીં, બાકી પરીક્ષા માટે કોઈ એજ લિમિટ હોતી નથી. ત્યારબાદ આગળનો સવાલ છે કે માસ્ટરની ડિટેલ્સ કેમ માંગતા નથી બારિયાભાઈ? બારિયાભાઈ તો પહેલી વસ્તુ નામ નથી, વરિયાભાઈ છે. હવે બીજી વાત કે માસ્ટરની ડિગ્રી શા માટે માંગતા નથી, ડિટેલ માંગતા નથી, તો કે પરીક્ષા માટે જે બેઝિક લાયકાત છે એ જ માંગતા હોય છે. દાખલા તરીકે સેકન્ડરીની એક્ઝામ લેવાતી હોય છે તો સેકન્ડરી માટે બે જ લાયકાત જરૂરી છે, એક તો બીએડ તો ફરજિયાત બધા માટે છે અને સેકન્ડરી માટે છે બીએ હોવું જોઈએ, મતલબ ગ્રેજ્યુએશન ડિટેલ તમારી પાસે હોવું જોઈએ, ગ્રેજ્યુએશન પ્લસ બીએડ કરેલું તમે હો તો તમે સેકન્ડરીની એક્ઝામ માટે એલિજિબલ બનો છો અને ભરતી માટે એલિજિબલ બનો છો. અને ઉચ્ચતરની વાત કરવામાં આવે તો ઉચ્ચતર માટે માસ્ટર ડિગ્રી પ્લસ બીએડ તમે કરેલું હોવું જોઈએ તો તમે ઉચ્ચતરની એક્ઝામ માટે એલિજિબલ બનો છો અને ભરતી માટે એલિજિબલ બનો છો. તમે જ્યારે ઉચ્ચતરનું ફોર્મ ભરશો ત્યારે એમાં માસ્ટરની ડિગ્રીની ડિટેલ માંગવામાં આવશે, આ તો તમારી સેકન્ડરી માટે હતું, તો સેકન્ડરી માટે ખાલી બસ તમારે બીએની ડિટેલ આપવાની છે, બીએની ડિટેલ આપવાની છે, બીજી કોઈ ડિટેલ આપવાની જરૂર હોતી નથી. બાકી બધી ડિટેલ જે આપવાની થતી હોય છે બીએ એમએ બીએડ એમએની બધી એ તમારી ભરતી વખતે હોય છે, આમાં હોતી નથી. ત્યારબાદ આગળનો સવાલ છે કે સર ફાઈનલ પરીક્ષામાં ગુજરાતી એન્ડ વિષય બંને ભેગા મળીને 60% માર્ક્સ લાવવાના કે પાર્ટ વનમાં પણ 60% આવવા જોઈએ અને પાર્ટ ટુમાં પણ 60% આવવા જોઈએ ટાટ વનમાં? તો જે નોટિફિકેશન છે નોટિફિકેશનના આધારે તમને વાત કરવામાં આવે તો 60% છે એ ઓવરઓલ તમારું મેરિટ બનવું જોઈએ, 60% મેરિટ બનશે તો તમે છે એલિજિબલ બનશો, મતલબ જે કંઈ પણ મેરિટમાં તમારું સ્થાન આવશે નામ આવશે એના પછી તમારું નામ આવશે. આવું નોટિફિકેશન આધારે છે અનુમાન લાગે છે કે 60% એના આધારે હોવા જોઈએ, પાર્ટ વન પાર્ટ ટુ બંનેમાં 60% એવો આમાં ઉલ્લેખ કોઈ કરેલો છે નહીં. ત્યારબાદ આગળનો સવાલ છે કે સરજી જે કેન્ડિડેટ્સ બીએડ લાસ્ટ સેમની એક્ઝામ આપી ચૂક્યા છે તેના અને તેના માટે એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં પ્રોબ્લેમ થાય છે સોલ્યુશન આપશો? તો જે ઉમેદવારો લાસ્ટ સેમની બીએડ કરેલું હોય છે એમની એક્ઝામ આપી દીધેલી હોય છે એવા જેટલા બી ઉમેદવારો છે એ લોકો જ્યારે ફોર્મ ભરે છે ફોર્મની અંદર જ્યારે બીએડની ડિટેલ નાખે છે તો બીએડની ડિટેલ નાખવામાં તમને 4-5 ઓપ્શન ખુલે છે. એક છે બીએડ, બીજો છે ડીબીઈએડ, ત્યારબાદ છે જીબીટીસી, ત્યારબાદ છે શિક્ષા વિશારદ, ત્યારબાદ છે વિશિષ્ટ શાળામાં શિક્ષકની ભરતી માટેની પરિશિષ્ટ 7અમાં દર્શાવેલ વ્યાવસાયિક લાયકાતો પૈકીની લાયકાત, ત્યારબાદ છે શૈક્ષણિક વર્ષ 2022-23 તાલીમી લાયકાતના છેલ્લા વર્ષમાં, અને ત્યારબાદ છે શિક્ષાશાસ્ત્રી. તો જે સેકન્ડ લાસ્ટ જે ઓપ્શન છે શૈક્ષણિક વર્ષ 2022-23 તાલીમી લાયકાતના છેલ્લા વર્ષમાં,
આ જે ઓપ્શન આપવામાં આવેલું છે આ ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનું છે જે લોકોએ છે એ લાસ્ટ સેમ પૂરું કર્યું હોય છે લાસ્ટ સેમની એક્ઝામ આપી દીધી હોય છે કે ત્રીજા સેમમાં હોય છે એટલે કે લાસ્ટ વર્ષમાં હોય છે એવા ઉમેદવારો માટે એ સિલેક્ટ કરવાનું રહેતું હોય છે હવે જો અહીં એક પ્રશ્ન અલગથી છે કે ઘણા ખરા ઉમેદવારો એવો છે કે સાહેબ અમે બીએડની સેકન્ડ સેમની એક્ઝામ આપી દીધી છે તો શું અમે બીએડની એક્ઝામ આપી શકીએ તો એક રીતે જોવા જઈએ તો ના આપી શકો તમે કેમ કે ત્રીજું અથવા ચોથું સેમ તમે ક્લિયર કરેલું હોય છે આમાં લખેલું છે ફર્સ્ટ કે શૈક્ષણિક વર્ષ 2022-23 તાલીમી લાયકાતના છેલ્લા વર્ષમાં છેલ્લું વર્ષ મતલબ કે છેલ્લું સેમેસ્ટર પાંચમું અને છઠ્ઠું આ બે સેમેસ્ટર છેલ્લું વર્ષ ગણાય છે તો છેલ્લા વર્ષમાં તમે જો પાંચમા અથવા તો છઠ્ઠા સેમેસ્ટરની અંદર હો છો સોરી ત્રીજા અથવા તો ચોથા સેમેસ્ટરમાં તમે ત્રીજા સેમેસ્ટરની એક્ઝામ આપી દીધી હોય કે ચોથા સેમેસ્ટરની એક્ઝામ આપી દીધી હોય તો તમે છે એના માટે એપ્લાય કરવા માટે એલિજિબલ બનો છો એટલું ખાસ યાદ રાખજો બસ એટલી જ વસ્તુ હતી મતલબ એટલા સવાલ હતા આપણા આજના વિડીયોની અંદર જેટલા બી સવાલ હતા કે જેટલી બી કન્ફ્યુઝન હતી એ મારા તરફથી મેં મારી રીતે આપવાની કોશિશ કરેલી છે આશા રાખું છું કે તમને સવાલના તમારા જવાબ મળી જશે છતાં બી અમુક સવાલ એવા છે જેની કન્ફ્યુઝન છે એ રાજ્ય પરીક્ષા બોર્ડ જ તમને દૂર કરી શકશે તો રાજ્ય પરીક્ષા બોર્ડનો ઓનલાઈન નંબર મેળવો અને એમાં કોન્ટેક્ટ કરી શકો એમાં કોલ કરો અને જણા તમારી પ્રોબ્લેમ જે કંઈ પણ છે એ જાણો છતાં બી કોઈ એવા પ્રશ્નો હજી હોય તો નીચે કોમેન્ટ કરજો એનો જવાબ તમને આપીશ એની માહિતી તમને આપીશ અગાઉના કોઈ વિડીયોની અંદર બસ આ જ વાત રાખીએ છીએ વિડીયોની અંદર વિડીયો સરળ લાગે તો વિડીયો લાઈક કરજો બીજા મિત્રો સુધી માહિતી પહોંચે માટે વિડીયો શેર કરજો આવી માહિતી માટે આવા જ કન્ટેન્ટ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો નીચે તમે ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે ટેલિગ્રામમાં પણ જોડી દેજો ત્યાં પણ નાની નાની અપડેટ આપતો રહેતો હોઉં છું એટલા માટે તો બસ મિત્રો ત્યાં સુધી આવજો ધન્યવાદ.